તેઓ આને વશ થવા માંગતા નથી એકની એક વસ્તુ મોટા ભાગના લોકોને ખ્યાલ પણ નથી હોતો તે એક જન્મથી બીજા જન્મની વાત નથી તે પણ છે પરંતુ આ જીવનમાં તમારી લોકોની સામે તે કબૂલવાની જરૂર નથી પરંતુ હું ઈચ્છું છું કે તમે આને નિષ્ઠાપૂર્વક જુઓ સામેલ છે હું માટે સક્ષમ છું કે નહીં તે કેવી રીતે તમે કોઈ પણ વસ્તુને વળગી ન રહો તે દરેક જગ્યાએ જાય છે આપણે જાણતા નથી કે તે અત્યારે ક્યાંથી આવી રહી છે હજુ મહાસાગરો ઓળંગીને આવી તે અહીં છે અને બસ ચાલતી જ રહે છે અર્થ છે કે માત્ર જીવન હોવું તમે જે રીતે જન્મ્યા હતા તે રીતે જીવવું એકલા ભલે તમારી માતાને જોડિયા જન્મ્યા હોય તો પણ તમે એકલા જન્મ્યા હતા દિવ્યતા સાથે ખૂબ જ ગાઢ જોડાણમાં બસ તેમ જ જીવવું બ્રહ્મચર્ય કોઈ મોટું પગલું નથી જે રીતે જીવન છે ફક્ત તે રીતે હોવું લગ્ન એક મોટું પગલું છે તમે કંઈક ઘણું મોટું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ઓછામાં ઓછું લોકો એવું માને છે બ્રહ્મચર્ય એટલે તમે કંઈ કર્યું નથી સર્જકે તમને બનાવ્યા માત્ર તે રીતે તમે તમારા જીવનને ઘટિત થવા દીધું તમે તેમાંથી કંઈ બનાવતા નથી બ્રહ્મ અથવા સર્જકના માર્ગ પર હોવું ફક્ત તેની રીતે હોવું તમારી રીતે નહીં લગ્ન તમે એવું વિચારીને લગ્ન કરો છો કે તે તમારી રીતે થશે પરંતુ તે કોઈ બીજાની રીતે થશે તો બ્રહ્મચર્ય એટલે કે માત્ર તેની રીતે જે રીતે તેણે તમને બનાવ્યા ફક્ત એવા જ હોવું કોઈ પગલું નહીં જો તમે કંઈ ન કરો તો તમે બ્રહ્મચારી છો પણ સાધના છે બીજી શિસ્તતાઓ છે તે શેના વિશે છે તે ફક્ત તમને તેવા રહેવામાં મદદ કરવા માટે છે કારણ કે એકવાર તમે આ પૃથ્વીમાંથી કાંઈક લો એકવાર તમે આ પૃથ્વીમાંથી પદાર્થ ઉપાડો આ પૃથ્વીના ગુણો તમારામાં પ્રવેશ કરી જશે અને તમારા પર શાસન કરવાનો પ્રયાસ કરશે એકવાર તમે ધરતીને લો તો તેની એક મૂળભૂત ગુણવત્તા તે છે જેને જડતા કહે છે તેથી દિવ્યતાના માર્ગ પર હોવાનો અર્થ એ છે કે પૃથ્વીની રીતના વશમાં ન આવવું એક વસ્તુ જડતા છે બીજી વસ્તુ વિવશતા ભરેલી ગતિ છે જો તમે આ પૃથ્વીનો ટુકડો ઉપાડો છો તો તમે પૃથ્વી જેવા બની ગયા છો તે તમને વર્તુળોમાં લઈ જવાનો પ્રયાસ કરે છે ચક્રીય ગતિ એ દરેક વસ્તુનો આધાર છે જેને તમે બ્રહ્માંડમાં ભૌતિક તરીકે ઓળખો છો કારણ કે ભૌતિક માત્ર ત્યારે જ અસ્તિત્વમાં હોઈ શકે છે જો તે ચક્રીય હોય બ્રહ્મચાર્યનો અર્થ છે કે તમે ચક્રીય ગતિને વશ થવા માંગતા નથી કારણ કે એક બ્રહ્મચારી ગયું છે કે દુનિયા તેના વિના ચાલી શકે છે તે પાછા આવવા માંગતા નથી જો ચક્રનો અર્થ છે કે જો તમે એક વર્તુળમાં ફરો તો ભલે ગમે તેટલું મોટું વર્તુળ હોય તમે પાછા આવો છો શું એવું નથી પણ તમને બોલવામાં ન આવે તો એક વાર તમે વર્તુળાકાર માર્ગ પર નિશ્ચિતપણે તમે પાછા આવશો આવશો કારણ કે તેથી જેમને સમજાયું છે કે તેઓની ખરેખર અહીં આસપાસ જરૂર નથી તેઓ એક સીધા માર્ગ પર રહેવા માંગે છે દિવ્યતાના માર્ગ પર ગ્રહોના માર્ગ પર નહીં તેથી તમે પૃથ્વીના માર્ગોને વશ ન થાવ તે જોવા માટે કારણ કે જો તમે આની સાથે ઓળખાઈ ગયા છો તો તમે ફક્ત પૃથ્વીનો એક ભાગ છો તમારી પાસે જે છે તે બધું આ પૃથ્વી પાસેથી ઉધાર લીધેલું છે અને તે તમારી અંદરથી તમારા પર શાસન કરશે ચૌવાન છે તેથી વ્યક્તિ એક કુદરતી પ્રક્રિયાને બદલે એક માર્ગ તરીકે એક શિસ્ત તરીકે બ્રહ્મચર્ય લે છે જેથી તેઓ જીવનની ચક્રીય ગતિમાં ન આવે તેઓ આને વશ થવા માંગતા નથી એકની એક વસ્તુઓ વારંવાર થાય છે તો તેમાં શું સામેલ છે જો તમે ખૂબ જ જાગૃત હોવ તો તેમાં કંઈ પણ સામેલ નથી તે ખૂબ જ સરળ છે જેમ તમે જન્મ્યા હતા તેમ તમે દરરોજ સવારે ઉઠો જેમ તમે મરી જશો તેમ તમે સુઈ જાઓ વચ્ચેના સમયમાં દરેક માટે જે પણ ઉપયોગી છે તે તમે કરો છો કારણ કે તમે હજુ પણ એવી સ્થિતિએ પહોંચ્યા નથી જ્યાં તમે પ્રવૃત્તિ વિના રહી શકો તમારે કંઈક કરવાની જરૂર હોય છે તેની પાછળનો વિચાર એ છે કે પ્રવૃત્તિ ક્યારેય તમારા વિશે ન હોવી જોઈએ કારણ કે જો પ્રવૃત્તિ તમારા વિશે હોય તો તમે ગૂંચવણનો ઢગલો ભેગો કરશો તેથી તમે સતત એવી પ્રવૃત્તિ કરો છો જે તમારા વિશે નથી તમે એટલી બધી પ્રવૃત્તિ કરો છો કે જ્યારે તમે પથારીમાં જાઓ છો ત્યારે તમારી પાસે એક ક્ષણ પણ હોતી નથી તમે મૃત્યુ પામ્યા હોવ તેમ આડા પડી જાઓ છો જ્યારે તમે પક્ષીઓ પહેલા જાગો બિફોર વ્યસ્ત થાવ બાકીનું કૃપા દ્વારા સંભાળી લેવામાં આવશે બહુ વધારે કંઈ કરવાની જરૂર નથી કારણ કે અમે બ્રહ્મચારી બનાવવા માટે એક ચોક્કસ માત્રાની ઊર્જાનું રોકાણ કરીએ છીએ વાસ્તવમાં તે જરૂરી ન હોવું જોઈએ જો તેઓ ખાલી કંઈ ન કરે તો તેઓ ત્યાં હશે પરંતુ પૃથ્વીની રીતો અંદરથી શાસન કરે છે કારણ કે છેવટે તો તમે તમારા શરીરને એક બાજુ રાખી શકતા નથી તેની પાસે સ્મૃતિ છે તેની પાસે કર્મનો વિશાળ ઢગલો છે તેથી તેની પોતાની વૃત્તિઓ છે આ વૃત્તિઓથી પરે જવા જે અસ્તિત્વ માટે સ્વાભાવિક નથી બટ કારણ કે આ વાહન આ રીતે જવાની વૃત્તિ ધરાવે છે ધારો કે તમે કાર ચલાવી રહ્યા છો અને તમે તેમાં થોડી અલાઇનમેન્ટની સમસ્યા છે તે આમ ખેંચાતી રહે છે તમારે તેને સીધું કરવું પડશે નહીં તો તે આમ ચાલી જશે આ તેના જેવું જ છે આને અલાઇનમેન્ટની સમસ્યા છે ઈટ ઓલવેઝ વોન્ટ્સ ટુ ગો લાઈક ધીસ વન્સ ઈટ બેન્ડ્સ તે હંમેશા આ રીતે જવા માંગે છે એકવાર તે વળે છે પછી વહેલું મોડું તે એક વર્તુળ પૂર્ણ કરશે જ પરંતુ કારણ કે તે એક ચોક્કસ સમય લે છે અને વ્યક્તિની જાગૃતતા કોઈ ઉચ્ચ સ્તર પર નથી જ્યારે પણ તમે તે જ જગ્યાએથી પસાર થાઓ ત્યારે તે નવી જગ્યા જેવું લાગશે ઈટ લુક્સ લાઈક અ ન્યુ પ્લેસ એટલું તેવું લાગશે જો તમે અહીં બપોરના સમયે બેઠા હોવ તો તમે જ્યાં બેઠા છો તે જ જગ્યાએ જો તડકો હોય અને અલગ રીતે હોય તો આખી જગ્યા અલગ દેખાશે અત્યારે તમે બેસો તે અલગ દેખાય છે રાત્રે બાર વાગ્યે આવીને બેસો તો તે અલગ દેખાય છે તેથી તમને લાગે છે કે તમે દર વખતે અલગ જગ્યાએ આવવા છો પરંતુ ના તે માત્ર સમય ઋતુ અને ટૂંકી યાદ શક્તિનો પ્રશ્ન છે પૃથ્વીની ગતિ સાથે સંકળાયેલા ચોક્કસ ગણિતને કારણે સામાન્ય રીતે તમારા ચક્રો બાર વર્ષથી થોડા વધારે હોય છે સમાન સ્થાને જ તમે અથડાતા રહો છો મોટા ભાગના લોકોને ખ્યાલ પણ નથી હોતો તે એક જન્મથી બીજા જન્મની વાત નથી તે પણ છે પરંતુ આ જીવનની અંદર દર બાર સાડા બાર વર્ષે તમે એક ચક્રમાંથી પસાર થઈ રહ્યા છો મોટાભાગના લોકો તેના પર ક્યારેય ધ્યાન આપતા નથી કે સમાન વસ્તુઓ જ થઈ રહી છે મોટાભાગના લોકો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો ધ્યાન આપતા નથી બહુ ઓછા લોકો જુએ છે કે સમાન પરિસ્થિતિઓ અને બંને શારીરિક માનસિક અને બહારની પરિસ્થિતિઓમાં સમાન વસ્તુઓ થઈ રહી છે સિમિલર થિંગ્સ આર કમિંગ બાય જો તમે થોડા હાઈપર છો તો તે દર છ વર્ષે આવશે જો તમે થોડા વધુ હાઈપર છો તો તે દર ત્રણ વર્ષે આવશે ઘણા વધુ હાઈપર છો તો તે અઢાર મહિનામાં એકવાર આવશે તેનાથી પણ વધુ હાઈપર છો તો તે ત્રણ મહિનામાં એકવાર આવશે જો તે ત્રણ મહિનાથી ઓછામાં આવે તો તમારે અહીં ન હોવું જોઈએ તમારે પાગલખાનામાં હોવું જોઈએ હા જો તમારું ચક્ર ત્રણ મહિનાથી ઓછું હોય તો તમે ચોક્કસપણે તમારા અને તમારી આસપાસના દરેક લોકો માટે ખતરનાક છો તમારે પાગલખાનામાં હોવું જોઈએ કેમ કે તમારા ચક્રો ખૂબ ટૂંકા છે તેથી તમે અસ્થિર ખતરનાક રીતે અસ્થિર બનશો તો તમે બાર વર્ષનું ચક્ર કાપી રહ્યા છો કે ત્રણ મહિનાનું ચક્ર કાપી રહ્યા છો બસ ફર્ક ખાલી પાગલપણાની ટકાવારીનો જ છે શું એવું નથી જો તમે ત્રણ મહિનાનું કાપી રહ્યા હો તો દરેક વ્યક્તિ જોઈ શકે છે કે તમે પાગલ છો જો તમે બાર વર્ષના ચક્રો કાપી રહ્યા હોવ તો લોકો જોઈ શકતા નથી પરંતુ તમે જાણો છો જો તમે નિષ્ઠાવાન હોવ તો તમે જાણો છો કે તમે પાગલ છો જો તમે પોતાની સાથે પ્રામાણિક હોવ તો તમે સ્પષ્ટપણે જાણો છો કે તમે પાગલ છો એકમાત્ર વસ્તુ એ છે કે કેમ કે તે સાડા બાર વર્ષનું છે તો તમે વિશ્વને મૂર્ખ બનાવી શકો છો કે તમે ઠીક છો હું ઈચ્છું છું કે તમે બધા આ જુઓ તમારી જાતને નિષ્ઠાપૂર્વક જુઓ સામાજિક પ્રભાવ વિશે ચિંતા કરશો નહીં તમારે તેને કોઈની સામે કબૂલવાની જરૂર નથી ઠીક છે તમારી અંદર શું તમે તદ્દન પાગલ નથી કશું કહેવું નથી તમારે તે લોકોની સામે કબૂલવાની જરૂર નથી પરંતુ હું ઈચ્છું છું કે તમે આને નિષ્ઠાપૂર્વક જુઓ જો તમે તમારા વિશે નિષ્ઠાવાન અને પ્રમાણિક છો તો તમે જાણો છો કે તમે સાવ ચસ્કેલા છો જો તમે આ સ્વીકાર્યું છે તો તમે તેને ઠીક કરવા માંગો છો પરંતુ તમે પૂરેપૂરા સામાજિક વ્યક્તિ બની ગયા છો જેથી તમે કેવી રીતે છો તેનાથી કોઈ ફરક પડતો નથી તમે કેવા દેખાવ છો તે તમારા માટે મહત્વપૂર્ણ છે તો પછી તમે ચાલુ રાખી શકો છો તમે ઘણા જન્મો માટે ચાલુ રાખી શકો છો તમે કેવી રીતે છો એ તમારા માટે મહત્વનું છે તમારું અસ્તિત્વ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કોઈ તમારા વિશે શું વિચારે છે તે નહીં તે કોઈ અન્ય વ્યક્તિનો અભિપ્રાય નથી જે તમારા જીવનને ઘડે છે તે તમારા અસ્તિત્વની પ્રકૃતિ છે જો તેવું થાય તો તમે સ્વાભાવિક રીતે જ દિવ્યતાના માર્ગ પર આવી જશો તમે ત્યાં હોવા ઈચ્છશો બીજો કોઈ રસ્તો નથી